ચોમાસા દરમિયાન વધેલા ઝાડા ઉલટી મેલેરિયા ડેન્ગ્યુ ટાઇફોઈડ કોલેરા સહિતના કેસોને પગલે પાલિકાના આરોગ્ય વિભાગની આરોગ્ય લક્ષી કામગીરીની પોલ ખુલી ગઈ છે શહેરના સ્લમ વિસ્તારોની હાલત દયનીય હોવાની બૂમ છે પાછલા એક દોઢ મહિનામાં રોગચાળામાં થયેલા મોતના મોટા ભાગના કિસ્સા સ્લમ વિસ્તારોમાં નોંધાયા છે બીજી બાજુ પાલિકા દ્વારા રોગચાળાને ડામવા સતત કામગીરી કરવામાં આવી રહી હોવાનું જણાવવામાં આવી રહ્યું છે પાલિકાના અધિકારીઓ દ્વારા પણ રોગચાળાની સ્થિતિનો સતત અસરગ્રસ્ત વિસ્તારોનું મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે તર્ક વિતર્કના દોરો વચ્ચે અત્યાર સુધીમાં સાડા લોકોના મોત થયા છે ત્યારે સિવિલમાં દર્દીઓનો ઘસારો વધતા બેડ ખૂંટી પડતા દર્દીઓને ભૂંય પર પથારી કરીને સારવાર અપાઈ રહી છે સુરતમાં છેલ્લા બે મહિનાથી રોગચાળો વકર્યો છે છેલ્લા બે મહિનાથી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓનો ઘસારો જોવા મળી રહ્યો છે સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની લાઈનો લાગી હોવાના દ્રશ્યો પણ સામે આવી ચૂક્યા છે ત્યારે હવે સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ માટેના વોર્ડમાં બેડ પણ ખૂટી પડ્યા છે જેથી તેમની નીચે ગાદલા મૂકી સારવાર કરવામાં આવી રહી છે સુરત સિવિલ હોસ્પિટલના આરએમઓ કેતન નાયકે કહ્યું કે સિવિલ હોસ્પિટલમાં દક્ષિણ ગુજરાતમાંથી દર્દીઓ આવે છે હાલ રોગચાળાને પગલે દર્દીઓનો ઘસારો જોવા મળી રહ્યો છે જોકે તમામને સારવાર મળે એ માટે ટેમ્પરરી નીચે સારવાર આપવામાં આવી રહી છે જોકે દર્દીઓને તાત્કાલિક અન્ય વોર્ડમાં ખસેડી સારવાર આપવામાં આવી રહી છે